દેશમાં દીકરી બચાવવા માટે સરકાર દ્વારા વિવિધ જાગૃતિના સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે, ત્યારે હજી પણ ખાનગી હોસ્પિટલોમાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવે છે, ત્યારે આવી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરની સૂચનાથી જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા ધ્રાંગધ્રામાં આવેલ જેના મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ કરીને ખાનગી હોસ્પિટલની અંદર ડોક્ટર પ્રજ્ઞેશ ખેડાવાલા એજન્ટ દ્વારા ઘર પરીક્ષણ માટે આવેલ મહિલાને બોલાવીને તેની પાસે ₹22,000 લઈને ગર્ભમાં રહેલ બાળકની જાતિ કહેવામાં આવે છે, જેથી ગર્ભવતી મહિલાઓને ખબર પડે કે દીકરો છે કે દીકરી, જે સરકારના નિયમની વિરુદ્ધ છે. આવા કામ આ હોસ્પિટલમાં થતા હોવાની ફરિયાદ આરોગ્ય વિભાગને મળી હતી, ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા આ હોસ્પિટલમાં તપાસ કરતા અને અગાઉ એજન્ટ સાથે વાત થયેલી મુજબ આ હોસ્પિટલમાં એક સગર્ભા માતાને મોકલી આપવામાં આવ્યા હતા અને બાદમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રેડ કરતા ડોક્ટર ખેડાવાળા પકડાયો હતો અને આ જ ડોક્ટરને પોલીસને હવાલે કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. અગાઉ પણ આ હોસ્પિટલ વિવાદોમાં આવી છે. વર્ષ પહેલા બાળકને ફેંકી દેવાની ફરિયાદ થઈ હતી. 21/9/2018 રોજ આદિવાસી પરિવારના જીવિત બાળકને પોલીથીનમાં નાખી ફેંકી દેવાની આરોગ્ય વિભાગ દ્વારા ધ્રાંગધ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પી કે પરમારે જણાવ્યું હતું કે પરીક્ષણ કરતા હોવાની માહિતી મળતા આરોગ્ય વિભાગની ટીમ છટકું ગોઠવી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો અને હાલ ડોક્ટરને પોલીસને હવાલે કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. કે રાજેશ સાહેબની અધ્યક્ષતામાં અને એની માર્ગદર્શન નીચે અમને મળેલ માહિતી મુજબ ધ્રાંગધ્રા હોસ્પિટલમાં ડૉક્ટર ખેડાવાલા ગર્ભ પરીક્ષણ કરતા હોય એવી જાણવા મળેલ. તે અંગે અમે એક સગર્ભા માતાને તૈયાર કરીને માનનીય કલેક્ટર સાહેબના વિચાર વિમર્શમાં રહીને એસપી સાહેબ તથા ધ્રાંગધ્રા પ્રાંત સાહેબની મદદથી અને સાક્ષીઓ અને પોલીસની મદદથી ડૉક્ટર ખેડાવાલાને ત્યાં સગર્ભા માતા મોકલીને એક સફળ સ્ટિંગ ઓપરેશન કર્યું છે અને ડૉક્ટર ખેડાવાલાએ ગર્ભ પરીક્ષણ કરીને સગર્ભા માતાની એજન્ટ દ્વારા એવું જણાવ્યું છે કે બાબો છે, એટલે આ ઓપરેશન સફળ, સ્ટિંગ ઓપરેશન સફળ થયું છે. હાલમાં બીજી કાર્યવાહી ચાલુ છે. જે એજન્ટ અમને મળ્યા હતા તેના દ્વારા ₹22,000 માગણી કરવામાં આવી હતી, તે ₹22,000 આપીને આ સફળ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.